એક્સપ્રેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ રચનાખી. મહત્વના સમાચારો પર તો અમદાવાદ પાટીદારોને અનામત મળે તે માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યા છે, ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવાની હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે. અમદાવાદ પાટીદારોને અનામત મળે તે માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ આમણા તુફાસ પર ઉતરવા જઈ રહેલ છે, ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થયો છે. હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે. શહેરના નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હવે આ જગ્યાને એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે, જેથી હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરી લઈ હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હોય એમ આગામી 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહેલ છે. ત્યારે મહત્વનું છે કે તે માટે હાર્દિકના અમરનાથ ઉપવાસને ધ્યાનમાં રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધેલ છે, જેથી હાર્દિક પોતે તેમજ પાસના કાર્યકર્તાઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.